Welcome back to Get Rich with Aashka. ઘણા બધા લોકોએ અમને અમદાવાદથી લખ્યું કે દે વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ શો. સીએનબીસી બજારની આખી ટીમ તરફથી અમે તમને થેન્ક યુ કહીએ છીએ કે અમારો શો તમને ગમ્યો એન્ડ ઇટ્સ બ્રિંગિંગ યુ હેલ્પ. આજે અમારી સાથે જોડાયા છે નિલેશભાઈ અને શ્રદ્ધાબેન અમદાવાદથી. વેલકમ ઓન ગેટ રિચ વિથ આશકા. શું કરો છો તમે નિલેશભાઈ? હું ફાઇનાન્સ કંપનીમાં છું. ફાઇનાન્સ કંપનીમાં જોબ કરો છો. અને તમે? હાઉસવાઇફ. યુ આર અ હાઉસવાઇફ. સો યુ આર અ ફેમિલી ઓફ? ટુ સન, ફોર મેમ્બર્સ. ફોર મેમ્બર્સ. Two boys. Two boys. શું નામ છે લોકોનું? આર્યન અને આરવ. આર્યન અને આરવ. આર્યન, વોટ ઇઝ યોર એજ? 10 યર્સ. 10 યર્સ એન્ડ હી ઇઝ 4 યર્સ. 4 યર્સ. વેરી નાઇસ. આના સિવાય તમારા પેરેન્ટ્સ ને લોકો કોઈ ડિપેન્ડન્સ ફેમિલીમાં? પેરેન્ટ્સ છે પણ એ લોકો જૂનાગઢ છે એટલે ડિપેન્ડન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ. ઓકે. So they are being taken care of. અને તમારી પાસે જે ઘર છે એ તમારું પોતાનું છે? અમારું પોતાનું છે. ઓકે. એટલે ઘર પર કોઈ હાઉસિંગ લોન કે? ના, એવું નથી. લોન હતી, પેઇડ અપ કરી દીધી. ઇટ્સ યુ હેવ પેઇડ ઇટ અપ. વેરી નાઇસ, ઇન્ટરેસ્ટિંગ. અને ઘર તમારું થઈ ગયું કે ગાડી? કાર છે પણ કાર લોન? કાર લોન નથી એક્ચ્યુઅલી, કાર કંપની પ્રોવાઇડેડ છે. ઓકે. સો ઇટ્સ બીન ટેકન કેર ઓફ. એ લોકો તમારું ઈએમઆઈ ને બધું કંપની, ફ્યુઅલ અને ઈએમઆઈ બંને કંપની આપે છે. રાઈટ. અને બંને બચ્ચાઓનું એજ્યુકેશન એન્યુઅલી કેટલું આવતું હશે તમારે? રફલી 7500 પર મંથ. પર મંથ? ઓકે. સો રાઉન્ડ અબાઉટ રફલી 1.5 લાખ ની આસપાસ. 1 લાખ ની અરાઉન્ડ અબાઉટ. ધેટ્સ યોર બ્રેકઅપ ફોર બોથ ધ કિડ્સ? બોથ ધ કિડ્સ. ઓકે. આ સિવાય તમારી લિવિંગ સ્ટાઈલ કેવી છે? બહાર ખાવાનું, પીવાનું, ગ્રોસરીઝ, ઘર ચલાવવા માટે તમારો ખર્ચો, આ બધું થઈને? ગ્રોસરી રફલી 25,000 પર મંથ. અને ઈટિંગ આઉટ પણ લગભગ ઇન્ક્લુડ કરી શકાય? ઇન્ક્લુડ કરી શકાય. ઓકે. ઓકે. આ સિવાય? આ સિવાય બાકી તો મારું ઇન્વેસ્ટમેન્ટ હશે. એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર પછી જશું. ધીસ ઇઝ જસ્ટ બેઝિક, જે નેસેસિટી માટે આપણને ફંડ્સ જોઈતા હોય રોજના જીવનને જીવવા માટે, આ એવા ખર્ચાની હું વાત કરું છું કે જે મંથલી છૂટકો જ નથી કે આટલો ખર્ચો છે. એટલે 25,000 રફલી આપણે કન્સિડર કરી શકીએ અને 7,500 સ્કૂલ ફીઝ આવશે. અને જ્યાં તમે જોબ કરો છો ત્યાં તમારી આફ્ટર ટેક્સ ડિડક્શન સેલરી હાથમાં કેટલી આવે? 1.5 લાખ. અબાઉટ 1 લાખ રૂપીઝ. ઓકે. સો ઇન્વેસ્ટમેન્ટ ઉપર પછી જઉં છું. બેઝિક એવરી ડે લાઈફસ્ટાઈલ જીવવા માટે અબાઉટ 25,000 તમે કીધું, એ તમારો ખર્ચો. અને બીજું કાર મેન્ટેનન્સ અને બાકીનું જે લગભગ ફરવા ફરવા માટે જે ફ્યુઅલ હોય, એટલે 4 to 5,000 એનું એનું. સો સે લગભગ 32,000 પર મંથ ફિક્સ પર મંથ. અને આ લોકોનું બનેનું 7,000 રૂપીસ. હા, એટલે રફલી 40,000. રફલી 40,000 જેવું તમારું રૂટીન એક્સપેન્સ, મંથલી એક્સપેન્સ મંથલી તમે લોકો વાપરો છો. ઓકે. તમને ખબર જ છે કે ગેટ રિચ ઉપર અમે લોકો સૌથી મેઇન ને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછે છે કન્ટેન્જન્સી ફંડ માટે, જે એમરજન્સી ફંડ્સ છે એ ક્રિએટ થયા છે તમારા કેસમાં. તમારી ફાઇલમાં મને જોવા મળ્યું, વિચ ઇઝ અ ગુડ સમ, 20 લાખ રૂપીઝ. 20 લાખ. હું તમને અને મારી ઓડિયન્સ બંનેને એ સમજાવવા માગું છું કે કન્ટેન્જન્સી ફંડ જે આપણે FDમાં મૂકતા હોઈએ છીએ, એ ફંડ્સ એવા હોય છે જે આપણને એમરજન્સીમાં કામ આવે. સો તમારી પાસે અને કન્ટેન્જન્સી કે એમરજન્સી ફંડ્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ પણ હું તમને કહી દઉં. યોર સેલરી ઓર અથવા તમારી ઇન્કમ ઇન ટુ આઈધર 4 મંથ્સ ઓર 6 મંથ્સ, વોટ એવર ઇઝ કન્વીનિયન્ટ ટુ યુ. ઓકે. એટલે તમારા કેસમાં 5 લાખ રૂપીઝ ખર્ચા બધું ગણીને, બચ્ચાઓના એમરજન્સી કે તમારી એમરજન્સીને ગણીને, 5 લાખ રૂપીઝ ઇઝ મોર દેન એનફ. અને મારા ઓડિયન્સના કેસમાં પણ હું કહું છું કે કોઈ વખત તમારી પાસે એક્સ્ટ્રા ફંડ્સ હોય, એક્સ્ટ્રા મૂડી હોય, તો જરૂરી નથી કે તમે એ લોકોને ફિક્સ ડિપોઝિટમાં પાર્ક કરીને મૂકી દો, બિકોઝ ત્યાં જે રેશિયો મળતો હોય છે રિટર્ન્સનો આફ્ટર ટેક્સ ડિડક્શન ઇઝ નોટ માર્જિનલી હ્યુજ, એ નાનો હોય છે. કદાચ 2-2.5% તમને ફાયદો થતો હોય એમાં, અગર તમે ટેક્સથી લાયબિલિટી ના હોય તો. એટલે મેં જે FD અત્યારે મૂકેલી છે વાઇફ લીનાના, શ્રદ્ધાન નામે છે. ઓકે. એટલે ટેક્સ લાયબિલિટી ત્યાં નહીં આવે મને, એટલે જે રિટર્ન છે નેટ રિટર્ન મોટી છે, અમાઉન્ટ મોટી છે એટલે ટેક્સ લાયબિલિટી આવે છે, કારણ કે અમાઉન્ટ મોટી છે. એટલે આઈ ડોન્ટ નો તમારી FD કેટલી જૂની છે. FD હશે 2 વર્ષ જૂની. સો આફ યુ આ તમારે ચેક કરવું પડશે કે ટેક્સ લાયબિલિટી, એટલે એપ્રોક્સિમેટલી જેટલી ટેક્સ ફ્રી ઇન્કમ આવે છે એની આસપાસ થાય છે. હા.
તો એ ફંડ એમના નામે જે જનરેટ થયું તો અને સ્ત્રીધન પણ નથી એટલે એ આખી કોન્સેપ્ટ જ આખો જુદો થઈ જાય. ઇફ યુ આર ફાઇલિંગ ઓર પુટિંગ દેટ કાઇન્ડ ઓફ મની ઇન ટુ હર નેમ, દેટ મીન્સ ઇન્કમ ઇઝ જનરેટેડ ઇન હર નેમ. યા, કરેક્ટ. સો દેન ઇવેન્ચ્યુઅલી એની ટેક્સ લાયબિલિટી આવશે જ, એટલે એનો વિચ ઇઝ અગેન અ લાયબિલિટી. પણ એ ઠીક છે, આપણે મગર અમુક ટકા ઉપરથી બેંક આપતી હોય તો આપણે ગવર્મેન્ટને આપવા પડે પૈસા પાછા. પણ એના બીજા રસ્તા છે કે તમે એનાથી વધારે માર્જિન કમાવી શકો. તો એફડી એટલીસ્ટ અમે અમારા વ્યુઅર્સ માટે કે અમારા શો ઉપર જે લોકો આવે છે એ લોકો માટે એક અન્ડરસ્ટેન્ડિંગ રાખીએ છીએ કે ફિક્સ ડિપોઝિટ ત્યાં સુધી જ તમે રાખો જ્યાં સુધી તમારા એમર્જન્સી ફંડ્સ ટ્રીટ થાય છે. એનીથિંગ બિયોન્ડ યોર એમર્જન્સી ફંડ્સ યુ કેન સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ઇન ટુ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જેનાથી તમને આગળ ફાયદો થશે. બિસાઇડ્સ દેટ, તમારા લિસ્ટમાં ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ્સ પણ છે, તો શું ઇન્વેસ્ટ કર્યું તમે? મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી? ઇક્વિટી છે. સ્ક્રિપ્ટ્સ કેટલી છે તમારી પાસે? 6 સ્ક્રિપ્ટ છે. 6 સ્ક્રિપ્ટ છે. એન્ડ વોટ ક્વોન્ટિટી ડુ યુ હેવ? ડિપેન્ડ, એટલે ડિફરન્ટ છે. અમુકમાં 5000 છે, અમુક 2000 છે. અને ટાઈમ સ્પેન કેટલો રાખો છો? નોર્મલી એકાદ વર્ષનો પીરિયડ હું. ઓકે, એન્ડ એક્સપિરિયન્સ કેવો રહ્યો છે અત્યાર સુધી? સારો છે. ગુડ. સો સમબડી ઇઝ ગાઈડિંગ યુ આના માટે કે તમે જાતે મોનિટર કરી? ના, હું જાતે મોનિટર કરીને. જાતે જ મોનિટર કરો છો? તો એનું પરફોર્મન્સ અગર તમને સારું મળતું હોય તો એ કન્ટિન્યુ કરો, પ્રેક્ટિસ સારી છે. સો બીકોઝ આ એક એટલે લોંગ ટર્મ વ્યૂ હોય છે એટલે એટલો પ્રોબ્લેમ નથી આવતો. ઘણીવાર શેર પ્રાઇસ ડાઉન આવે તો થોડો ટાઈમ વધારે. આઈ થિંક તમે થોડા ટાઈમ સવાર અને સાંજ સીએનબીસી બજાર જોશો તો તમને કોઈની જરૂર નહીં પડે. પેલા હું અવાજ જોતો હતો શ્રીરામ. હા, બસ હવે આનો જન્મ એટલે થયો છે કારણ કે આપણે બધા ઘણા બધા ગુજરાતીઓ છે જે આ આખી રણનીતિને ચલાવે છે. કરેક્ટ. સો ઇટ્સ અ પાર્ટ ઓફ અસ આઈ થિંક, એટલા માટે સીએનબીસી બજાર. સો પ્લીઝ અગર તમે ચેનલ પણ જોશો તો તમને ઘણી બધી હેલ્પ થશે, બીકોઝ યુ ઓલરેડી ડન વેરી વેલ ફોર યોર સેલ્ફ. ઇફ ઇટ્સ 6 સ્ક્રિપ્ટ છે, તમારું 20 લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો આઈ એમ શ્યોર તમને સારા પર્સન્ટ રિટર્ન મળે છે. લગભગ કેટલા હશે, કેટલા ટકે મળતું હશે ઓવરઓલ પોર્ટફોલિયો અગર હું જોવા જાઉં તો? નોટ ઇન્ડિવિજ્યુઅલી 25-30%, વિચ ઇઝ નોટ બેડ. સો યુ કેન કન્ટિન્યુ એઝ ઇન વેન આઈ ડોન્ટ, મારે તમને ગાઈડન્સ આપવાની જરૂર નથી બીકોઝ આઈ થિંક યુ નો યોર સ્ક્રિપ્ટ્સ બેસ્ટ. ઇફ યુ વોન્ટ તમે અમારી ઓડિયન્સ સાથે શેર પણ કરી શકો છો કે કઈ સ્ક્રિપ્ટ્સ છે તમારી પાસે. મારી પાસે એક તો મારી કંપનીના પોતાના શેર છે. ઓકે, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના, અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે મારી આગળ, અને ટાટા મોટર્સ છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ડાર્લિંગ સ્ટોક્સ. સો યસ, ઓકે, નોટ બેડ. સો યુ કન્ટિન્યુ, તમે કન્ટિન્યુ કરો, એ ઇન્ટરેસ્ટિંગ છે, તમને સારા રિટર્ન્સ મળે છે ત્યાંથી. તમે તમારી ગોલ્સને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરજો બીકોઝ બધું જ ઇક્વિટીમાં નાખી દેવું દેટ્સ ઓલ્સો રિસ્કી બીકોઝ આપણે બધું જ મોનિટર નથી કરી શકવાના. એકદમથી ક્યાંક કશે શું થશે આપણને ખબર નથી પડવાની. સો વેન ઇટ ઇફેક્ટ કમ્સ ઓન દેટ, ઇટ કમ્સ બિગ ટાઈમ. રિસ્ક ઇઝ ધ મોસ્ટ, 100% રિસ્ક છે એમાં. એટલે થોડા ફંડ્સને બાયફર્કેટ કરવાના કે કેટલું આપણું હાઈ રિસ્ક ફેક્ટર છે અને કેટલું લો રિસ્ક છે. એ રીતે ખાલી આપણે 25-30% નહીં જોવાનું. કરેક્ટ. એ મોટો ફટકો પણ આપી શકે છે. સો ઇન્વેસ્ટ અકોર્ડિંગલી. ઇફ યુ થિંક કે 20 લાખ તમને અફોર્ડેબલ છે અત્યારે સ્ક્રિપ્ટ્સમાં રાખી મૂકો, બીકોઝ આઈ થિંક તમારો ગોલ પણ છે આગળ, એના પર આપણે આવીશું. સો યુ હેવ ટુ બાયફર્કેટ એન્ડ અન્ડરસ્ટેન્ડ કે તમારે તમારા ફંડ્સ ક્યાં ટ્રાન્સફર કરવા છે. ઓકે, લાઈફ ઇન્સ્યોરન્સ છે મારા, રફલી કવર હશે 40 લાખ, 40 લાખનું. તમારી પાસે અને તમારી ઉંમર શું છે? 39. યુ શુડ પુશ યોર ટર્મ કવર ફ્રોમ 40 લાખ. ટર્મ તો મેં એટલે અત્યારે નથી મારી આગળ. ટર્મ નથી મારી પાસે, લાઈફ ઇન્સ્યોરન્સ છે અને એ 40 લાખનું કવર છે. એ તમે પુશ કરીને 1.25 CR સુધી લઈ જાઓ. ઓકે, બીકોઝ યુ કેન અફોર્ડ ઇટ, ઇટ્સ ગુડ, યુ હેવ ટુ સન્સ એન્ડ એક સારી પોલિસી લઈને. સો ક્યુ એડવાઇઝેબલ છે એટલે ટર્મ પ્લાન? નિલેશભાઈ, તમારા કેસમાં
40 લાખ નું જે તમે લાઈફ ઇન્સ્યોરન્સ લીધું છે, અગર તમે એને 1.25 સીઆર સુધી પુશ કરશો તો તમને ટર્મ કવરની જરૂર નથી. અને આ ઉંમરમાં તમે લેવા જશો તો તમને બહુ એક્સપેન્સિવ પડશે, એન્ડ લેશો તો બી તમારે મિનિમમ 2-2.25 કરોડનું લેવું પડશે. સો ઇટ વિલ ગો વેરી વેરી એક્સપેન્સિવ એન્ડ યુ ડોન્ટ નીડ ઇટ. ઓકે, યુ કેન ટેક બાકી બધું પ્રોવિઝન તમારી કંપની તરફથી તમને મળી રહ્યું છે. એટલે તમે અગર 2.25 કરોડ સુધી તમારું લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીને પુશ કરીને કવર મોટું કરી નાખશો તો ઇટ વિલ મીટ યોર નીડ, પર્પઝ સોલ્વ થઈ જશે. સો યુ ડોન્ટ નીડ અ ટર્મ કવર. મેં તમારી ફાઇલમાં જોયું કે તમે ડિસેબિલિટી ઇન્સ્યોરન્સ એટલે કે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ જેને કહીએ એ પણ લીધો છે. ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. લોકો આની સિરિયસનેસ નથી સમજતા, પણ આઈ વિલ કોંગ્રેચ્યુલેટ યુ ફોર અન્ડરસ્ટેન્ડિંગ ધ સિરિયસનેસ ઓફ ધીસ. એન્ડ આમાં કોઈ પણ ટાઈપનો ઇન્સ્યોરન્સ, ઘણી બધી વખત અમે શો પર કીધું છે, હું ફરી રિપીટ કરીશ કે કોઈ પણ ટાઈપનો ઇન્સ્યોરન્સ કે હેલ્થ કવર એ ઇન્વેસ્ટમેન્ટ નથી. એટલે બેઝિકલી મારી ટ્રાવેલિંગની જોબ છે, એટલે પર્પઝ એ હતો કે ટ્રાવેલિંગની જોબમાં એક્સિડન્ટ લેવો કમ્પલસરી. ના, પણ એક એક્સિડન્ટ એક એવી વસ્તુ છે જે ના ટ્રાવેલ કરતું હોય એની સાથે પણ થઈ શકે, પણ પોસિબિલિટી ટ્રાવેલિંગની જોબ હોય એટલે વધારે અમે પ્રિફર કરીએ. કરેક્ટ, બટ તમારાથી અમારા બીજા દર્શકો પણ પ્રોત્સાહન એમને મળશે કે એ એક પોલિસી છે જે આપણી પાસે હોવી જોઈએ, નાની ઉંમરથી હોવી જોઈએ. અને પ્રીમિયમ પણ બહુ નોમિનલ હોય છે. બહુ નોમિનલ હોય છે અને હોવું બી જોઈએ. અને તમારું મોટું એવું કવર છે, આઈ થિંક 50 લાખનું છે, વિચ ઇઝ વેરી ગુડ. ઇટ ઇઝ નોટ બેડ એટ ઓલ. સો દેટ ઇઝ અ ગુડ થિંગ દેટ યુ હેવ ડન. ઇટ હું ઘણી બધી વખત વેઇટ કરતી હોઉં છું કે મારા શો ઉપર એવા લોકો આવે જે બીજાને પણ ઇન્સ્પાયર કરી શકે. સો ધીસ ઇઝ ગુડ. હવે આવીએ છીએ તમારા ગોલ્સ ઉપર. શું ગોલ્સ છે તમારા? ફર્સ્ટ તો બંગલો લેવો છે. ધેટ્સ બ્યુટીફુલ. પછી ફોરેન ટ્રીપ કરવી. પહેલા ફોરેન ટ્રીપ કરો. ના, પહેલી પ્રાયોરિટી બંગલો. ઓકે, તો બંગલો તો તમે યુ કેન સ્ટાર્ટ લુકિંગ ફોર ઇટ ઓલરેડી બીકોઝ તમારી સ્ટેબલ જોબ છે. એટલે છે, અત્યારે સર્ચ કરીએ છીએ અમે. પરફેક્ટ, તમારી પાસે એટલું સરપ્લસ બી છે કે તમે કાઢીને ડાઉન પેમેન્ટ કરી શકશો. હાઉસિંગ લોન ડેફિનેટલી લેજો, ટેક્સ બેનિફિટ થશે, એટલે પરફેક્ટ. તો એ તો ગોલ અચીવ થઈ ગયું તમારું, નિયરલી થઈ જશે 6-8 મહિનામાં તમને જગ્યા ગમે એટલે. લોકોનું એજ્યુકેશન માટે આર્યન અને આરવ માટે ચાઇલ્ડ પોલિસીઝ લઈ લીધી છે? ના, હજી સુધી નથી. એ તમે કન્સિડર કરો, એ લોકો બંને માટે કન્સિડર કરો. આગળ પડીને તમારી પાસે ફંડ્સ હશે તો પણ તમને એક્સ્ટ્રા હેલ્પ જ થશે અને એ બંને માટે પણ સારું રહેશે. સો યુ શુડ ઇમિડિયેટલી લુક આઉટ ફોર અ ગુડ પોલિસી અને બંને માટે પોલિસી તો ડેફિનેટલી લેજો. એ સિવાય આપણે એ લોકોના નામે શું ઇન્વેસ્ટમેન્ટ કરીશું એ સેકન્ડ ફેઝ પર આવીશું. કમિંગ બેક ટુ યોર ગોલ્સ, પર્સનલ ગોલ. બસ બહુ થઈ ગયા. બંગલો, ફોરેન ટૂર એન્ડ ધેર એજ્યુકેશન. બસ, ધેટ્સ ઓલ. ધેટ્સ ઓલ. મને પૂછું, હું બહુ, મારી પાસે એન્ડલેસ લિસ્ટ છે. મારી લિસ્ટ ખતમ નથી થતી. મારી લિસ્ટ ખતમ નથી થતી. સમય આવશે એ પ્રમાણે ચેન્જ થતું રહેશે. યુ હેવ ગુડ ટાઈમ મિસ્ટર નિલેશ. યુ કેન ડુ અ લોટ બેટર. કે એટલા ગોલ પૂરા થઈ જાય તો પછી બીજા નવા સ્ટાર્ટ. કેમ કે અત્યારથી બહુ લાંબુ લિસ્ટ બનાવું અને બેટર છે કે પહેલા નાનું લિસ્ટ બનાવીએ અને અચીવ કરીએ અને પછી બીજા લિસ્ટ માં. તમારું લિસ્ટ નાનું ક્વોન્ટિટીમાં છે, ક્વોલિટીમાં નથી. બંગલો બનાવો છો તમારે. સો ઇટ્સ એન અચીવમેન્ટ. આઈ કોંગ્રેચ્યુલેટ યુ ફોર ઇટ. તમારી પાસે તમારા ખર્ચા, તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ, મંથલી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો? ના, મંથલી ઇન્વેસ્ટમેન્ટ નથી. મારું યરલી ઇન્વેસ્ટમેન્ટ છે, પીપીએફ, પીએફ. હા, એટલે જેટલો ટેક્સ બેનિફિટ માટે મિનિમમ રિક્વાયરમેન્ટ હોય છે એ હું કરું છું અને બાકી એડિશનલ હોય છે થોડું એના નામે કરીએ છીએ. ઓકે, પણ મ્યુચ્યુઅલ ફંડમાં કશે જ અત્યાર સુધી નથી, એટલે હવે હું પ્લાન કરું છું. તો હું તમને સારા ફંડ્સ કહીશ અને કઈ રીતે આપણે એનું બાયફ્રકેશન કરીશું એ પણ તમને કહીશ. એટલે મંથલી તમારે ઇન્વેસ્ટમેન્ટના નામે કોઈ આઉટગોઈંગ નથી?
ના ઇન્વેસ્ટમેન્ટ મંથલી કોઈ આઉટગોઈંગ નથી. તમારો પોર્ટફોલિયો આટલો સારો છે, અગર તમે થોડું ડિસિપ્લિન એડ કરી દેશો તો તમારો પોર્ટફોલિયો હજી બેટર થઈ જશે. ઘણો બધો યુ કેન યુ હેવ અ સ્કોપ કે જે તમારા પૈસા તમારા માટે ઘણા પૈસા બનાવશે. એટલે સે આઈ કેન ટેક અબાઉટ 25,000 રૂપીઝ મંથલી. મંથલી યુ ટેલ મી 20,000. મ્યુચ્યુઅલ ફંડ્સ માટે તમને મ્યુચ્યુઅલ ફંડ્સ નું આઈડિયા તો હશે? હા, આઈડિયા છે મને કે કઈ રીતે એના રિટર્ન. ના, મેં પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું મ્યુચ્યુઅલ ફંડ માં, પછી અમુક ટાઈમે મેં વિથડ્રો કરેલું છે અને પછી ફરી સ્ટાર્ટ નથી કર્યું. એટલે અને એ વખતે એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો? ત્યારનો એક્સપિરિયન્સ ખરાબ હતો. કેટલા ગાળા માટે રોકાણ કર્યું? શોર્ટ ટર્મ હતું, બહુ લાંબો ટાઈમ માટે નહોતું. કેટલો? 6 મહિના, 3 મહિના, રફલી 4-1 મહિના જેવું હશે. બહુ ખરાબ ટાઈમ કહેવાય. એટલે વસ્તુ કેવી હતી, થોડું માર્કેટ પણ મેં જ્યારે ઇન્વેસ્ટ કર્યું ત્યારે માર્કેટ સારું હતું ને. પણ એ જ તો આખી વાર્તા છે કે જ્યારે માર્કેટ સારું હોય ત્યારે જે હોય કાઢી નાખવાનું હોય, અને જ્યારે માર્કેટ ખરાબ હોય ત્યારે રોકાણ કરવાનું. એટલે એન્ટ્રી શું કહેવાય, એન્ટ્રી અને એક્ઝિટ ખોટા ટાઈમે થઈ ગઈ ઉપર આખી માર્કેટ રન થાય છે એ એક્ઝેક્ટ સેન્ટિમેન્ટ ઉપર. અને એ જ વસ્તુ કોઈ સમજતું નથી. નીચે જાય તો લોકો ગભરાઈ જાય, ઉપર જાય તો લોકો બહુ હેપી થઈ જાય. સો ડોન્ટ વરી. એન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇઝ નોટ અ પ્લેસ જ્યાં તમે 4 મહિના માટે કે 6 મહિના માટે કે 8 મહિના માટે પૈસા પાડો. એટલે મેં મારું આમ જોયે તો મ્યુચ્યુઅલ ફંડ ત્યારનું કોઈ સિરિયસ ઇન્વેસ્ટમેન્ટ પણ નહોતું. થોડી એમાઉન્ટ હતી અને એક એન્ટ્રી કરવા અથવા મ્યુચ્યુઅલ ફંડ શું છે એ સમજવા માટે થઈને મેઇનલી મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું. એક હું તમારી ક્લેરિટી માટે અને મારી ઓડિયન્સની ક્લેરિટી માટે પણ સમજાવું કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એવું નથી કે તમે એક વખત SIP ચાલુ કરી તમે એને બંધ ના કરી શકો. અને અગર તમે બંધ કરો તો તમારે પૈસા પાછા કાઢી લેવાના એવું જરૂરી નથી હોતું. એ પૈસા ત્યાં પડ્યા રહે એને વિના હિસાબથી તમારું વ્યાજ એમાં વધતું રહેશે. પણ અગર માનો કે તમે 5,000 SIP કરી દર મહિને અને 6 મહિના પછી તમને એવું લાગ્યું કે મારું ફંડ સારું પરફોર્મ નથી કરતું તો હું પૈસા કાઢી લઉં, માર્કેટ નીચે ગયું છે, એવું જરૂરી નથી હોતું. પૈસા અગરની જરૂર નથી તમને તો તમે ભલે સ્ટોપ કરી દો ત્યાં, અગર તમને બીક લાગતી હોય તો. પણ એ ફંડ કાઢી લેવાની જરૂર નથી. ઓકે, બની શકે છે માર્કેટ બેટર થશે તો એ ફંડ જે પડે પૈસા પડેલા હતા એ પરફોર્મ કરી જશે, ખતમ તો નહીં થઈ જાય. કારણ કે નોબડી ઇઝ ટેકિંગ અવે ફ્રોમ વોટ યુ હેવ ઓલરેડી ઇન્વેસ્ટેડ. એ તો મેં અમુક રિટર્ન જોયા, જે આપણું ઇન્ડિયાનું જે હમણાં લાસ્ટ ઇલેક્શન હતું એની પહેલાં અગર જેને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને અત્યારનું રિટર્ન જોઈએ છે, ઇટ ઇઝ મોર ધેન 50% ઓલસો. પીપલ હેવ મેડ અ લોટ ઓફ મની ઇન ધીસ લાસ્ટ 1 યર. ધેટ વોઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી. હજી પણ સારી ઓપોર્ચ્યુનિટી છે. આપણી ઇકોનોમી, આપણું માર્કેટ અત્યારે સ્ટ્રોંગ છે, સારું છે અને આગળ પણ આવશે. એટલે માર્કેટ તો ઇમ્પ્રૂવ થશે, બધું ઇમ્પ્રૂવ જ થવાનું છે. સો હોપ ફોર ધ બેસ્ટ. So yes, it's a good, apart from that, એટલે મારે એ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપી હતી કે તમારે કોઈ પણ દિવસ આના પછી બી તમે જ્યારે SIP ચાલુ કરો તમારે રોકી લેવી હોય વચ્ચે તો ડોન્ટ ટેક ધ મની આઉટ. ઓકે, યુ કેન સ્ટોપ ઇન્વેસ્ટિંગ ફોર દેટ ફોર અ વાઇલ. બીજું કોઈ સારું તમને ફંડ આવે અને એનું એને બી ક્લોઝ થવાનું હોય એ પહેલાં તમે એમાં ઇન્વેસ્ટ કરી દો. એટલે પોર્ટફોલિયો એમાં પણ મેનેજ થઈ શકે છે. એવું નથી કે તમે એક મ્યુચ્યુઅલ ફંડ લીધું તો તમે વર્ષો સુધી એમાં જ પૈસા નાખ્યા કરો. યુ કેન ઓલવેઝ સ્ટોપ. સો ટુ વેઝ આઈ વોન્ટ ટુ ડાયવર્સિફાય યોર ફંડ. યુ કેન ગો ફોર લાર્જ કેપ બીકોઝ યુ હેવ ગુડ ફંડ્સ, સ્ટેબિલિટીના હિસાબે તમે થોડું વધારે રિસ્ક લઈ શકો છો. સો ઓલ યોર ટોપ HDFC ટોપ 200, દેન યોર ICICI ફોકસ્ડ બ્લુ ચિપ ફંડ, ઓલ ધીઝ પ્લેસીસ યુ કેન ઇન્વેસ્ટ 5,000 and 5,000 in Aryan and Arabs. Okay. Or for them, not in their name, or for them. You both, which will also bring in some discipline and which will also bring in a lot of money. By the end of the year, when you have invested as per 5, say about 60,000 rupees, and when you see the returns, you will understand that how it is important for you to stay ek varsh mate mutual fund mein invested. So બિકોઝ તમે તમારો પોર્ટફોલિયો બહુ સારી રીતે મેનેજ કર્યો છે, બિકોઝ તમારી પાસે સારી સ્ક્રિપ્ટ છે ને પરફોર્મ કરી રહી છે, બિકોઝ તમારા ગોલ્સ બહુ મિનિમમ છે, બહુ સિમ્પલ છે,
એન્ડ યુ લુક લાઈક અ વેરી હેપી ફેમિલી. મારી પાસે સિવાય આ પ્લાનિંગ કે થોડું ડિસિપ્લિન કરી અને મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરો, આઈ હેવ નથિંગ ગ્રેટ ટુ ઓફર યુ. યુ આર પ્રિટી વેલ, તમે લાઈફ ઇન્સ્યોરન્સ કર્યો છે, તમે તમારું મેડિકલ કવર કર્યું છે, એટલે આ શો ઉપર અમે જેટલા બધા પોઈન્ટ્સ કવર કરતા હોઈએ છીએ એ તમે કવર ઓલરેડી કરી લીધા છે. એક જ પોઈન્ટ નથી કવર થયો, વિચ ઇઝ મંથલી ડિસિપ્લિન સેવિંગ, અને ઇટ્સ યુ આર નોટ ટુ ફાર ફ્રોમ ઇટ, નોટ દેટ યુ કેન નોટ અફોર્ડ. તમે આરામથી એક 5,000, 5,000, 5,000, 5,000 બન ચાર અલગ અલગ ફંડ્સ લઈ શકો છો. બેના તમને મેં નામ આપ્યા, યુ કેન ટેક HDFC પ્રુડન્સ એન્ડ યુ કેન ઓલ્સો ટેક, યા આઈ થિંક ધીસ ઇઝ ફાઇન ફોર યુ, HDFC ટોપ 200, ICICI પ્રુડેન્શિયલ ફોકસ્ડ બ્લુ ચિપ એન્ડ HDFC પ્રુડન્સ. ઓકે, ધીસ ઇઝ ગુડ. ઇન્વેસ્ટ અબાઉટ 10,500 ઓવર હિયર, સી હાઉ દે આર પરફોર્મિંગ. અને પરફોર્મન્સ તમને એવું લાગે કે મને X Y કરતાં વધારે સારું પરફોર્મ આપ્યું છે અને તમારા X માં 5,000 રૂપીઝ જઈ રહ્યા છે અને Y માં 10 જઈ રહ્યા છે, યુ કેન ઓલવેઝ સ્વોપ. એ તમે બંધ કરાવીને એ જ પોલિસીમાં નવી SIP ચાલુ કરાવી દો. પહેલામાં ઓછી કરાવી દો, એ લોકો નથી કરતા. લોકો પોલિસી જ આખી બદલી નાખે. એવી કરવાની જરૂર નથી. તમારા સ્ક્રિપ્ટમાં અગર તમને ઇનફ વેરિયન્ટ્સ મળતા હોય છે તો કન્ટિન્યુ કરો. આ સિવાય અગર તમારો કોઈ ક્વેશ્ચન હોય તો આઈ એમ ઓલ યર્સ. આઈ એમ શ્યોર હી ગિવ્સ યુ સમ મની ટુ ઘર ચલાવવા માટે પૈસા તમને આપતા હશે. એમાંથી 100% તમે કંઈક બચાવતા હશો. અત્યારે ન કહેવાય ને એની સામે હું બચાવ 100%. એમને આખું બધું કહી દીધું તમને 100%. ગુજરાતી ઘરની વહુઓ બચાવતી જ હોય, બચાવે નહીં એ શક્ય જ નથી. મને આઈડિયા નથી, કમિંગ અપ ફ્રોમ મને આઈડિયા નથી, પણ એમના સારા માટે હું એમને કહી દઉં છું ફોર હર ઇન્ટરેસ્ટ, કે તમારા બે છોકરાઓ છે અને બંનેની વહુઓ આવશે. હા, સો યુ કેન ડુ વોટ એવર. તમે જે થોડા પૈસા બચાવી રહ્યા છો અને સેવિંગ્સમાં નહીં પાક કરી નાખતા, તમને એની જરૂર નથી. સો યુ ગો એન્ડ ટેક કોઈ ગોલ્ડની પોલિસી લઈ લો. ગોલ્ડ બહુ એડિશનલ છે. ગોલ્ડ ઘણું છે એટલે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓન્લી ગુડ. ઇટ્સ ઓન્લી ડિસિપ્લિન. હું એ સમજાવું છું કે ગોલ્ડ સારું છે. ઇટ્સ ઓન્લી ડિસિપ્લિન. તમે દર મહિને કે 1,000 રૂપીઝ કે 1,500 રૂપીઝ તમે તમારે ETF કરાવી લેવાનું અને પછી એની અગેન્સ્ટમાં તમારે ગોલ્ડ લઈ લેવાનું. ફિઝિકલ ગોલ્ડ નહીં. Physical gold. She's a lady. She's given you 2 beautiful children. She deserves all the gold in the world. Thank you. Tension mai ya nikle je ke oh no aashu boli nakdi tumhe ya. કારણ કે એ ગોલ્ડમાં જરાય બિલીવ નથી કરતો અને હું મને બહુ ગમે ગોલ્ડ. નો, ઇટ્સ યુ શુડ ડુ વોટ યુ લાઈક. અને એ પૈસા તમને જે ઘર ચલાવવા માટે આપે છે એમાંથી અગર તમે બચાવો છો તો એ તમારી આવડત છે અને એ તમારા પૈસા છે, ક્લિયરલી. સો યુ કેન ગો હેડ, ઇન્વેસ્ટ દેટ ટુ વોટ એવર યુ વોન્ટ. તમારો એક સેકન્ડ ગોલ પણ હતો કે તમારે ફોરેન ટૂર લેવી છે. સો ક્યાં ફોરેનમાં ફરવા જવું? યુરોપ ટૂર. યુ નો હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ? યુ હેવ અ બજેટ ઇન હેન્ડ? રફલી કેટલું? 5-1 લાખ નું મિનિમમ. 5-1 લાખ, રાઈટ? સો આઈ થિંક નેક્સ્ટ યર યુ કેન ડુ ઇટ. અગર તમે આ તમારા ફંડ્સ જે છે પ્રોપરલી થોડા ઇન્વેસ્ટ કરશો, બે સ્ક્રિપ્ટમાં, બે મ્યુચ્યુઅલ ફંડ્સમાં. એટલે જવું છે પણ અમે થોડું વેઇટ કરીએ છીએ કે એટલીસ્ટ આ થોડું સમજે પછી જઈએ એમ ફોરેન ટૂર પર. સમજે છે? બધું સમજે છે. નો, બટ ઇટ્સ એ મેં તમને કીધું ને કે બહુ રેરલી અમારી પાસે એવી કેસ સ્ટડીઝ આવે છે જે બીજાને ઇન્સ્પિરેશન આપીને જાય, એન્ડ યુ આર વન ઓફ ઇટ. સો તમારા બંને ગોલ્સ પણ એવા નથી કે બહુ ફાર છે કે તમને 5, 7, 8, 10 વર્ષ માટે તમારે ટ્રાય. નિયર ફ્યુચર માં ઇટ્સ વેરી, ઇટ્સ ક્લોઝિંગ, ઇટ્સ નિયરિંગ. સો આઈ થિંક આઈલ સી યુ ઇન યુરોપ નેક્સ્ટ યર. સો ગેટ રિચ વિથ આશકામાં જોડાવા માટે થેન્ક યુ કે તમે અમને લખ્યું. તમે ઓલરેડી બહુ સારું કર્યું છે, સો આઈ ડોન્ટ હેવ મચ ટુ ઓફર યુ, બટ ડુ વેલ એન્ડ માય બેસ્ટ વિશીસ. તમને પણ આ શો ઉપર આવવું હોય અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરાવવી હોય તો અમારી ડિટેલ સ્ક્રીન ઉપર છે. પ્લીઝ રાઇટ ઇન ટુ ગેટ રિચ વિથ આશકા. થેન્ક યુ ફોર બિંગ વિથ અસ.